आगामी तारीख 16 અને 23 એપ્રિલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે આખા રાજ્યમાંથી 2,76,411 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, જેમાં કચ્છના 5,656 ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે। ત્યારે કચ્છના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રના અભાવે પરીક્ષા આપવા માટે અમદાવાદ સુધી લાંબા થવું પડશે। ટેટની પરીક્ષા માટે કુલ 9 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કચ્છના પરીક્ષાર્થીઓને 350 કિલોમીટર દૂર અમદાવાદ ખાતે પરીક્ષા આપવા જવું પડશે। આમ આદમી પાર્ટીના કૈલાસ દાનગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સૌથી પહેલા ટેટના પરીક્ષા આપતા 5,656 વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ। આપણા માટે કમનસીબી કેવી છે કે કચ્છે 6 ધારાસભ્ય ભાજપના આપ્યા, અને એના પછી પણ કચ્છના 5,656 ટેટના વિદ્યાર્થીઓને એક નાના એક્ઝામના પરીક્ષા સેન્ટર કચ્છમાં નથી મળતું, ને એના માટે 2-5 હજાર રૂપિયા ખર્ચ કરીને અમદાવાદ જુદા સેન્ટરમાં જઈને એક્ઝામ દઈને આવવું પડશે। દેવાય જાય તો આપણે ખબર સાધનોની કમી છે, બસ ટ્રેનની વ્યવસ્થા બહુ ઓછી પડે છે, લોકો હેરાન થઈને જશે, એક્ઝામ જઈને હેરાન થઈને આવશે, અને આ પછી પણ આ સરકારના વલણ ને સરકારની નીતિ પ્રમાણે પેપર લીક નહીં થયાની કોઈ ગેરંટી નથી। આવી બધી પરિસ્થિતિઓમાં રાષ્ટ્રભક્ત પાર્ટી જે કે રાષ્ટ્રવાદવાળી અમારી સરકાર છે, તો મારા બાળકો મારા કચ્છના જે પરીક્ષાર્થીઓ છે એને 400 કિલોમીટર પરીક્ષા દેવા જવું પડે, શું આ રાષ્ટ્રવાદ છે? શું રાષ્ટ્રવાદમાં લોકોને હેરાન થવા લખેલું હોય છે? આ નથી રાષ્ટ્રવાદ, નથી રામરાજ। કચ્છમાં આ 5,656 સ્ટુડન્ટ માટે ફરજિયાત સેન્ટર ખોલવો જોઈએ। આ આપણી ટોટલ ફેલ્યોર 6 ધારાસભ્યોના કામગીરી છે। હું કચ્છના લોકોને કહું છું, તમે જાગો અને તમારો હક માંગો।